गुड मॉर्निंग स्टूडेंट्स, अपने अगाउ ग्रामेटिकल टॉपिक्स वन बाय वन बधा करेला छे। जे प्रमाणे कार्ड सीखीने करवा जरूरी हता ए प्रमाणे कर्या, जेमां कार्डनी ओछी जरूर हती ए प्रमाणे कर्या। वन बाय वन अपने बधा ग्रामेटिकल टॉपिक्स कर्या हता, करता हता त्यारे ज मैं तमने कीधुं हतुं के एक जे मेन टॉपिक छे जे डायरेक्ट इनडायरेक्ट बराबर जे आपणे क्लासमां दिवाळी पछी करशुं, कारण के आपणने એમ હતું કે દિવાળી પછી તમારે ક્લાસમાં આવવાનું થશે અને આપણે દિવાળી પછી આ ટોપિક કરશું ક્લાસમાં। એટલે મેં અત્યાર સુધી રાહ જોઈ કે જો ન્યૂઝમાં આવે કે હવેથી સ્ટુડન્ટને ક્લાસમાં આવવાનું છે તો આપણે ક્લાસમાં આ ટોપિક કરશું, પણ હવે ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે અને હજી તમારે ક્યારે આવવાનું એનું કંઈ નક્કી થતું નથી। તો પછી હવે આપણે આજે એક ટોપિક ગ્રામરમાં આપણે બાકી રાખ્યો હતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ बराबर, ये आपणे आजे शुरू करीए छीए विडियो लेक्चर में। पछी फरीथी आपणे एनु मेळ पड़शे, अत्यारे एकवार सीखी लईए अने तमारे जो स्कूले आववानुं थशे तो पाछुं आपणे क्लासमां पण एनु रिविजन करशुं, कारण के टॉपिक ज एवो छे के जेनुं तमे वारंवार शीखशो त्यारे तमने मांड आवडशे। पण आपणे आपणे जे नक्की मैं तमने कीधुं हतुं के आपणे क्लासमां करवानी गणतरी छे, जे डिसेम्बर महीनो आवी गयो पण हजी आपणे क्लासमां मळी शक्या नथी, एटले आपणे हवे विडियो लेक्चरमां आपणे आने शरू तो करी ज दईए। पछी जेटलुं करवुं पड़े एटलुं आपणे थईए ने पछी कदाच त्यां स्कूल जो चालू थई जाय तो फरीथी आपणे क्लासमां पण करशुं। तो आजनो आपणो ग्रामेटिकल टॉपिक छे डायरेक्ट इनडायरेक्ट। नाम तो तमे बहु सांभळेलुं छे, घणा समयथी शीखता पण आवो छो, छतां पण आ टॉपिक तमारो आजनी तारीखे पण घणानो काचो हशे, ઘણાને હજી આ ટોપિકમાં ટપ પડે છે, આવડતું નથી, ભૂલો પડે છે। તો સૌથી પહેલા તમને એ કહી દઉં કે મારો આ વિડિયો લેક્ચરમાં આ ટોપિક શીખવાની શરૂઆત કરતા પહેલા તમે ફરીથી 1-12 કાર્ડ રિફર કરીને આ ટોપિક શીખવા બેસજો, કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એક્ટિવ પેસિવ અને ડિગ્રી ઓફ કમ્પેરિઝન આ ત્રણ ટોપિક એવા છે કે જેનો ઓનલી બેસ 12 કાર્ડ છે। બાર કાર્ડ નહીં આવડતા હોય તો આ ટોપિક આવડવા તો બહુ દૂરની વાત છે, તમને સમજાશે પણ નહીં। એટલે તમે મારા આ વિડીયોમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવા બેસો એ પહેલા ફરીથી, જો તમારે વ્યવસ્થિત શીખવું હોય તો ફરીથી તમે કાર્ડને રિફર કરી એકવાર કાર્ડનું રિવિઝન કરી અને પછી શીખવા બેસજો, ઓકે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના 5 પ્રકારમાં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો એક પેરેગ્રાફ પૂછાય છે, પણ એ પેરેગ્રાફમાં 5 પ્રકારના વાક્યો હોય છે બરાબર, એસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, એક્સક્લેમેટરી, ઓપ્ટેટિવ અને ઇમ્પેરેટિવ। આ 5 પ્રકારના વાક્યોનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમને પૂછાય છે, પાંચે પાંચ પ્રકાર આપણે વન બાય વન શીખવા પડશે, પણ એની પહેલા કેટલાક જનરલ રૂલ્સ છે જેને સામાન્ય નિયમો કે જેની જરૂર પાછે 5 પ્રકારમાં પડશે, તો એવા જનરલ રૂલ્સ છે આજના વિડિયો લેક્ચરમાં આપણે માત્ર આ જનરલ રૂલ્સનું જ સ્ટડી કરશું બરાબર। એટલે આ જનરલ રૂલ્સ એવા છે જે સામાન્ય નિયમો કે જેની જરૂર તમારે પાંચે પાંચ પ્રકારમાં પડશે। દરેક પ્રકારના પોતાના પર્સનલ રૂલ્સ તો હશે જ, પણ આ છે તે જનરલ, એને એટલેમાં કહેવામાં આવ્યા છે કે એની જરૂર તમારે બધા જ પ્રકારમાં પડવાની છે। તો જે જનરલ છે તે 5 નિયમો છે, 5 છે પણ 50 જેવા છે, શું કામ કે પાંચે પાંચ પ્રકારમાં એની જરૂર પડે છે। તો આજે આપણે ટાઇટલ મારો તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિકનું નામ અને સામાન્ય નિયમો એવું ટાઇટલ આપો અને એમાં લખો નિયમ નંબર 2, તમારે લખવાનું અને સમજવાનું બે છે બરાબર, હું તમને પહેલા લખાવીશ ને પછી સમજાવીશ। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સામાન્ય નિયમો નિયમ નંબર 1, ચાલો હવે લખવાનું છે, ધીમે ધીમે થોડુંક બોલીશ જેને કારણે તમે લખી શકો બરાબર। નિયમ નંબર 1 માં લખો, રજૂ થયેલા કથનના, કથન એટલે વાક્ય બરાબર, રજૂ થયેલા કથનના પહેલા પુરુષના સર્વનામો, રજૂ થયેલા કથનના પહેલા પુરુષના સર્વનામો કૌંસમાં લખો, આઈ મી માય વી અસ અવર, કૌંસમાં આઈ મી માય વી અસ અવર, કૌંસ પૂરો।
बोलनारनी जाति वचन अने पुरुष प्रमाणे फेरववा। बोलनारनी जाति वचन अने पुरुष प्रमाणे फेरववा। ज्यारे आपेलो नियम चालू छे, ज्यारे बीजा पुरुषना सर्वनामो, ज्यारे बीजा पुरुषना सर्वनामो कौंसमां यूयूयोर, कौंसमां यूयूयोर कौंस पूरो, सांभळनारनी जाति वचन अने पुरुष प्रमाणे फेरववा। सांभळनारनी जाति वचन अने पुरुष प्रमाणे फेरववा। परंतु त्रीजा पुरुषना सर्वनामोमां, परंतु त्रीजा पुरुषना सर्वनामोमां कशोज फेरफार करवो नहीं, कशोज फेरफार करवो नहीं कौंसमां ही सी इट कौंस पूरो। आ हतो नियम नंबर वन। आटलो आपणे नियम नंबर वन लखी लीधो। हवे नियम नंबर वन समझिए, बराबर। तो नियम नंबर वन में शू कहे छे, रजू थयेला कथन, कथन एटले वाक्य, जे वाक्य आपणी सामे आव्युं छे इनडायरेक्ट में रूपांतर करवा माटे, ए जो एना पहला पुरुषना सर्वनामों में चेन्ज केम करवानी, तो के पहला पुरुषना सर्वनामों क्या क्या छे, आई मी माय वी अस अवर। जो आ पहला पुरुषना सर्वनामों होय तो तेने बोलनारनी जाति, वाक्य कोण बोले छे, बराबर, बोलनारनी जाति वचन अने पुरुष प्रमाणे फेरववा। पछी बीजा पुरुषना सर्वनामों क्या क्या छे, यू यू योर। जो बीजा पुरुषना सर्वनामों होय आपेल वाक्यमां तो एने सांभळनारनी जाति वचन अने पुरुष प्रमाणे फेरववाना, पण त्रीजा पुरुषना सर्वनामोमां आपणे कोई जातनो फेरफार करवानो नथी। त्रीजा पुरुषना सर्वनामो होय एटले के ही सी इट, एने आपणे एम नम राखशुं। तो आ नियम नंबर एक थयो। हवे लखवानुं छे पाछुं तमारे नियम नंबर बे। नियम नंबर बे, जो रजू थयेलू क्रियापद, जो रजू थयेलू क्रियापद वर्तमान काळ, अंडरलाइन करजो वर्तमान काळ नीचे, जो रजू थयेलू क्रियापद वर्तमान काळ अथवा भविष्य काळ मां होय, भविष्य काळ नीचे अंडरलाइन, वर्तमान काळ अथवा भविष्य काळ मां होय तो रजू थयेला कथनना, तो रजू थयेला कथनना काळमां कसो फेरफार करवो नहीं, रजू थयेला कथनना काळमां कसो फेरफार करवो नहीं। दाखला तरीके एक एक्जाम्पल लखीए तो तमने समझाऊ ने त्यारे समझाई जाय। दाखला तरीके माला सेस, एस ए वाय एस, माला सेस कोमा इन्वर्टेड कोमा, माय ब्रदर इज बिजी, माला सेस कोमा इन्वर्टेड कोमा, माय ब्रदर इज बिजी फुल स्टॉप इन्वर्टेड कोमा ओवर। પેલાનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ પછી આખો બીજો નિયમ સમજીએ। લખો જવાબ, માલા સેઝ ધેટ, એસ એ વાય એસ, માલા સેઝ ધેટ હર બ્રધર ઇઝ બિઝી, માલા સેઝ ધેટ હર બ્રધર ઇઝ બિઝી। હવે અહીંયા લખવામાં બીજો નિયમ પૂરો થયો છે। હવે બીજો નિયમ સમજવાનો છે। બીજા નિયમમાં શું કહે છે સમજી લો, લખવાનું કોઈને રહી જતું હોય તો ફરીથી તમે
वीडियो में आगळ જઈને તમે અધૂરું પૂરું કરી શકશો। શું બીજો નિયમ માં એમ કહે છે કે જો રજૂ થયેલું ક્રિયાપદ એટલે પહેલા તો ક્યુ બોલનાર પછી જે સેડ હોય છે ને રાહુલ સેડ ને રમેશ સેડ ને મિત્તલ સેડ ને તો એ જે હોય છે રજૂ થયેલું ક્રિયાપદ એ ક્રિયાપદ ખાસ યાદ રાખજો એ ક્રિયાપદ જો વર્તમાન કાળ અથવા ભવિષ્ય કાળ માં હોય એટલે કે સે હોય સેસ હોય અથવા વિલ સે હોય વિલ સે મોટે ભાગે હોતું નથી બરાબર સેસ મોટે ભાગે હોય છે તો સે હોય સેસ હોય કે વિલ સે હોય એટલે કે વર્તમાન કાળ અથવા ભવિષ્ય કાળ માં હોય બોલનાર પછી જે ક્રિયાપદ નું રૂપ આવે છે તે તો પછી આપણે ક્રિયાપદ ને આગળના વાક્યના કાળ માં ફેરફાર નથી કરવાનો ખાસ યાદ રાખજો જો દાખલા તરીકે માલા સેસ પછી અહીંયા માલા ઓન્લી ફોર એક્ઝામ્પલ છે ગમે તે નામ હોય તેના પછી સેસ એસ એ વાય એસ સેસ હશે અથવા વિલ સે હશે તો આપણે આગળ જે વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફર કરશું એમાં કાળમાં ફેરફાર નહીં કરીએ બીજા બધા ફેરફાર કરશું આ નિયમ નંબર બે થયો હવે લખવાનું છે પાછું નિયમ નંબર ત્રણ નિયમ નંબર ત્રણ જો રજૂ થયેલું ક્રિયાપદ જો રજૂ થયેલું ક્રિયાપદ ભૂતકાળમાં હોય તો ભૂતકાળ નીચે અંડરલાઈન જો રજૂ થયેલું ક્રિયાપદ ભૂતકાળમાં હોય તો રજૂ થયેલા કથનના રજૂ થયેલા કથનના કાળમાં નીચે પ્રમાણે ફેરફાર કરવા રજૂ થયેલા કથનના કાળમાં નીચે પ્રમાણે ફેરફાર કરવા અત્યારે નિયમ નંબર ત્રણ લખીએ છીએ આપણે હવે બે પાર્ટ પાડો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બે પાર્ટ પાડો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડાયરેક્ટમાં લખો સાદો વર્તમાન કાળ ડાયરેક્ટમાં લખો સાદો વર્તમાન કાળ સામે ઇનડાયરેક્ટમાં લખો સાદો ભૂતકાળ એક જરાક સમજી લઈએ બરાબર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બે પાર્ટ પડ્યા ડાયરેક્ટમાં લખું સાદો વર્તમાન કાળ ઇનડાયરેક્ટમાં લખું સાદો ભૂતકાળ હવે સમજી લઈએ પછી આખો કોઠો લખાવી દઉં છું એનો અર્થ એમ થાય કે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય જો સાદા વર્તમાન કાળનું હોય તો જ્યારે આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે એને સાદા ભૂતકાળમાં ટ્રાન્સફર કરવાનું છે બરાબર હવે આપણે આખો કોઠો લખી લઈએ હવે લખો ડાયરેક્ટ સ્પીચમાં લખો ચાલુ વર્તમાન કાળ બે પાઠ પડ્યા છે ને એમાં ડાયરેક્ટમાં લખો ચાલુ વર્તમાન કાળ સામે ઇનડાયરેક્ટમાં લખો ચાલુ ભૂતકાળ ફરીથી ડાયરેક્ટમાં લખો પૂર્ણ વર્તમાન કાળ ડાયરેક્ટમાં પૂર્ણ વર્તમાન કાળ સામે ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ ડાયરેક્ટમાં લખો સાદો ભૂતકાળ નેક્સ્ટ ડાયરેક્ટમાં લખો સાદો ભૂતકાળ સામે ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ ફરી ડાયરેક્ટમાં લખો ચાલુ ભૂતકાળ ઇનડાયરેક્ટમાં સામે ચાલુ ભૂતકાળ એમનમ ફરીથી ડાયરેક્ટમાં લખો પૂર્ણ ભૂતકાળ સામે ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ એમનમ હવે ડાયરેક્ટમાં ત્રણ કાળ લખીને છગડીયા કૌંસમાં બાંધવાનું છે ક્યાં ક્યાં ડાયરેક્ટમાં લખો સાદો ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ સાદો ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ એને છગડીયા કૌંસમાં ડાયરેક્ટમાં બાંધી દો સામે ઇનડાયરેક્ટમાં લખો સેલનું વુડ સેલનું વુડ અને વિલનું વુડ સેલ હોય કે વિલ હોય આપણે વુડ જ કરશું
હવે પેરેગ્રાફ પાડવાનો છે. પેરેગ્રાફ પાડો તેવી જ રીતે, તેવી જ રીતે કેનનું કુડ, મેનું માઇટ, તેવી જ રીતે કેનનું કુડ, મેનું માઇટ અને મસ્ટનું મસ્ટ રાખવું. તેવી જ રીતે કેનનું કુડ, મેનું માઇટ અને મસ્ટનું મસ્ટ રાખવું. અહીંયા ત્રીજો નિયમ લખવામાં પૂરો થાય છે. હવે સમજીએ. ત્રીજો નિયમમાં શું કહે છે સમજો પહેલા, લખતા નહીં હવે. જો રજૂ થયેલું ક્રિયાપદ ભૂતકાળમાં, પેલા તો દાખલા તરીકે આપણે ફોર એક્ઝામ્પલ બીજા નિયમમાં માલા સેસ, એની જગ્યાએ સેસ છે ને, એની જગ્યાએ જો સેડ હોય, મોટે ભાગે સેડ જ હશે બરાબર. દસ વાક્યો હશે તો એમાંથી એક વાક્ય કે બે વાક્યમાં સેસ હશે, બાકીના આઠ વાક્યોમાં સેડ હશે બરાબર. જો એ ક્રિયાપદ સેડમાં હોય, સેસ ને બદલે માલા સેડ, રાહુલ સેડ, મોહન સેડ, સેડ હોય તો આગળ જે વાક્ય ઇન્ડાયરેક્ટમાં ટ્રાન્સફર કરીએ ને ત્યારે કાળના ફેરફાર આ રીતે કરવાના, કે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ કરવાનો, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ કરવાનો, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનો, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનો, ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ ભૂતકાળ એમનેમ રાખવાનો, અને પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળને પણ એમનેમ રાખવાનો છે. પણ મોડલ ઓક્સિલિયરીસ એટલે કે જો કેન હોય તો એનું કુડ કરશું, મે હોય તો એનું માઇટ કરશું. ટૂંકમાં જે આપ્યું છે એનું ભૂતકાળનું રૂપ આપણે કરવાનું છે. પણ આપણને પણ એ લોકોએ ક્રિયાપદનું જે રૂપ આપ્યું છે તે ભૂતકાળનું એટલે કે સેડ આપેલું હોવું જોઈએ, તો જ ત્રીજો નિયમ લાગુ પડશે. તો આ હતો નિયમ નંબર ત્રણ. હવે આવે છે નિયમ નંબર ચાર બરાબર. નિયમ નંબર ચાર પહેલા એકવાર લખી લ્યો પછી આપણે સમજીએ. લખો કેટલીક વખત, નિયમ નંબર ચાર લખો, કેટલીક વખત ડાયરેક્ટ સ્પીચમાં, કેટલીક વખત ડાયરેક્ટ સ્પીચમાં નજીકદર્શી શબ્દોનો, કેટલીક વખત ડાયરેક્ટ સ્પીચમાં નજીકદર્શી શબ્દોનો ઉપયોગ કર્યો હોય છે, નજીકદર્શી શબ્દોનો ઉપયોગ કર્યો હોય છે. આવા નજીકદર્શી શબ્દોને, આવા નજીકદર્શી શબ્દોને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં, આવા નજીકદર્શી શબ્દોને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં દૂરદર્શી શબ્દોમાં ફેરવવા, દૂરદર્શી શબ્દોમાં ફેરવવા. ફરીથી બે પાર્ટ પાડો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ડાયરેક્ટમાં લખો ધીસ, ટી એચ આઈ એસ. ડાયરેક્ટમાં લખો ધીસ, સામે ઇનડાયરેક્ટમાં કરો ધેટ. ડાયરેક્ટમાં લખીએ છીએ ધીસ, સામે ઇનડાયરેક્ટમાં ધેટ. પછી પાછું ડાયરેક્ટમાં લખો ધીઝ, ટી એચ ઈ એસ ઈ, ધીઝ. એનું ઇનડાયરેક્ટમાં આપણે કરીએ છીએ ધોસ, ટી એચ ઓ એસ ઈ. પછી ડાયરેક્ટમાં લખો નાવ, એનું ઇનડાયરેક્ટમાં લખો ટી એચ એ એન ધેન. ફરીથી ડાયરેક્ટમાં લખો જસ્ટ, તેનું ઇનડાયરેક્ટમાં ધેન બરાબર. નાવ અને જસ્ટ બેમાં ધેન આવ્યું. ત્યાર પછી ડાયરેક્ટમાં લખો એગો, ડાયરેક્ટમાં લખો એગો. ઇનડાયરેક્ટમાં એનું થશે બિફોર. પછી ડાયરેક્ટમાં લખો ટુડે, એનું ઇનડાયરેક્ટમાં લખશું ધેટ ડે. ટુડે સામે ધેટ ડે. ડાયરેક્ટમાં લખીએ છીએ ટુ નાઇટ, સામે ઇનડાયરેક્ટમાં ધેટ નાઇટ. પછી ડાયરેક્ટમાં લખો ટુમોરો, ડાયરેક્ટમાં ટી ઓ એમ ઓ ડબલ આર ઓ ડબલ્યુ, ટુમોરો.
સામે ઇન્ડાયરેક્ટમાં ધ નેક્સ્ટ ડે, ધ નેક્સ્ટ ડે. જી ડાયરેક્ટમાં લખો યસ્ટરડે, યસ્ટરડે. સામે ઇન્ડાયરેક્ટમાં લખો ધ પ્રીવિયસ ડે, ધ પી આર ઈ વી આઈ ઓ યુ એસ, પી આર ઈ વી આઈ ઓ યુ એસ, પ્રીવિયસ ડે. પછી ડાયરેક્ટમાં લખો ધ નેક્સ્ટ, ધ નેક્સ્ટ. ઇન્ડાયરેક્ટમાં આપણે લખીએ છીએ ધ ફોલોઈંગ, એફ ઓ ડબલ એલ ઓ ડબલ્યુ આઈ એન જી, ધ ફોલોઈંગ. બરાબર. તો આ અત્યાર સુધી આપણે નિયમ નંબર ચાર લખ્યો, હવે નિયમ નંબર ચાર સમજી લો. બરાબર. નિયમ નંબર ચારમાં શું છે કે તમારે જે વાક્યનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે તેમાં કેટલાક નજીકદર્શી શબ્દો હશે, એને આપણે દૂરદર્શી શબ્દોમાં ફેરવવાના. એટલે કે વાક્યમાં આપણને ધીસ આપ્યું હોય અને આપણે એનું ઇન્ડાયરેક્ટમાં રૂપાંતર કરીએ તો ધીસનું ધેટ, અને ધીસનું ધેટ કરવું ફરજિયાત છે. તમને એમ થાય કે આગળ કાર્ડ તો ફેરવી નાખો, પછી ધીસનું ધેટ ન કરીએ તો વાક્યનો અર્થ. અને અંગ્રેજીનો નિયમ છે કે તમે ડાયરેક્ટનું ઇન્ડાયરેક્ટ કરો, એક્ટિવનું પેસિવ કરો, નકારનું હકાર કરો કે હકારનું નકાર કરો, ગમે તે આડા આવડું જેમ તેમ જેમ કરવું એમ કરો, ટ્રાન્સફોર્મેશનની છૂટ છે. પણ વાક્યનો અર્થ જળવાઈ રહેવો જોઈએ, વાક્યનો અર્થ ક્યારે બદલવો જોઈએ નહીં. તો તમારે વાક્યનો અર્થ જાળવી રાખવા માટે ધીસનું ધેટ કરવાનું છે. તો નિયમ નંબર ચારમાં આપણે એટલું ધ્યાન રાખવાનું કે વાક્યમાં જે બધા નજીકદર્શી શબ્દો આપ્યા છે એને આપણે દૂરદર્શી શબ્દોમાં ફેરવશું. એટલે કે ધીસ આપ્યું હોય તો એનું ધેટ કરશું. આપણે આખા જેટલા મેઇન વર્ડ્સ છે તે બધાનું લિસ્ટ બનાવી લીધું. હવે આવે છે છેલ્લો અને પાંચમો નિયમ, નિયમ નંબર પાંચ. નિયમ નંબર પાંચ એમાં ઉપર ટાઇટલમાં જ લખી નાખો અપવાદ. નિયમ નંબર પાંચ અપવાદ. શું કામ અપવાદ અમે લખીએ એટલે ખબર પડશે. ચાલો નિયમ નંબર પાંચ લખો. જો રજૂ થયેલા કથનમાં, નિયમ નંબર પાંચ, જો રજૂ થયેલા કથનમાં સનાતન સત્ય લખવાનો છે. નિયમ નંબર પાંચ, જો રજૂ થયેલા કથનમાં સનાતન સત્ય, કુદરતી નિયમ, વૈજ્ઞાનિક નિયમ, ગાણિતિક નિયમ, જો રજૂ થયેલા કથનમાં સનાતન સત્ય, કુદરતી નિયમ, વૈજ્ઞાનિક નિયમ, ગાણિતિક નિયમ, ખાસ રિવાજ અથવા કોઈ કહેવત હોય. સનાતન સત્ય, કુદરતી નિયમ, વૈજ્ઞાનિક નિયમ, ગાણિતિક નિયમ, ખાસ રિવાજ અથવા કોઈ કહેવત હોય તો રજૂ થયેલા કથનના, તો રજૂ થયેલા કથનના કાળમાં, તો રજૂ થયેલા કથનના કાળમાં કશો જ ફેરફાર કરવો નહીં. આ નિયમ મગજમાં બેસાડી દેજો. જો રજૂ, ફરીથી બોલું છું, જો રજૂ થયેલા કથનમાં સનાતન સત્ય, કુદરતી નિયમ, વૈજ્ઞાનિક નિયમ, ગાણિતિક નિયમ, ખાસ રિવાજ અથવા કોઈ કહેવત હોય તો રજૂ થયેલા કથનમાં, કથન એટલે વાક્ય, કથનમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો આવશે નહીં. આપણે જે નિયમ નંબર ત્રણમાં જે કાળના ફેરફાર લખ્યા ને એ નિયમ નંબર પાંચ હશે તો એ નિયમ આપણે કાળમાં ટ્રાન્સફર, કોઈ જાતનો કાળમાં ફેરફાર કરશું નહીં. શું કામ નહીં કરીએ, એક્ઝામ્પલ લખો એટલે સમજાઈ જશે. એક્ઝામ્પલ પાંચમા નિયમમાં એક્ઝામ્પલ લખો. ધ ટીચર સેડ, એક્ઝામ્પલ લખશો ને તરત પાંચમો નિયમ સમજાઈ જશે. ધ ટીચર સેડ, કોમા ઇન્વર્ટેડ કોમા, ધ ટીચર સેડ, કોમા ઇન્વર્ટેડ કોમા, ધ અર્થ ઇઝ રાઉન્ડ, ધ અર્થ ઇઝ રાઉન્ડ, ફૂલ સ્ટોપ, ઇન્વર્ટેડ કોમા, ઓવર. અને ટ્રાન્સફર કરીએ એટલે તમને ખબર પડશે કે પાંચમા નિયમમાં અમારે એવું શું ધ્યાન રાખવાનું છે. બરાબર. જો ધ ટીચર સેડ ધેટ, પેલા આપણે જવાબ લખી લઈએ છીએ. ધ ટીચર સેડ ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ, ધ ટીચર સેડ ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. પેલા આટલું લખાઈ ગયું.
तो आप समझिए। हवे पांचमो नियम पहला समझो, एक्जाम्पल में दाखला तरीके द अर्थ इज राउंड, तो आपणे डायरेक्ट इनडायरेक्ट ने नियम ने ज वळगी रहीए तो आपणे इज नु वॉश करवू पड़े। इज नु वॉश करिए तो शुं थाय, पृथ्वी गोळ हती, तो आपणे तो कुदरतनो नियम बदली नाख्यो। आपणे एके नियम बदलावाना नथी, गणितनो नियम, विज्ञाननो नियम, कुदरती नियम, कोई खास एवा सत्य हकीकत होय तो ए आपणे बदलवानुं नथी अने ए आपणाथी बदलाय न जाय એટલા માટે જ આપણે કાળનું ટ્રાન્સફર કરવાનું નથી। નહીતર સામાન્ય વાત હોત તો અહીંયા આપણે ઇઝનું વોશ જ્યારે ઇન્ડાયરેક્ટમાં રૂપાંતર કરો ત્યારે આપણે ઇઝનું વોશ કરવું પડે, પણ આ છે કુદરતી નિયમ છે અને કુદરતી નિયમ, ગણિતનો નિયમ, વિજ્ઞાનનો નિયમ, બાજમાં નિયમમાં તમને મેં તમને જે જે લખાવ્યું ને એવું કાંઈ પણ હોય તો આપણે કાળમાં ફેરફાર નહીં કરીએ, બીજા બધા ફેરફાર કરશું। તો આ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાંચ નિયમો, સામાન્ય નિયમો જેની જરૂર પાંચે પાંચ પ્રકારમાં પડશે, તો સૌથી પહેલા આજે જે મેં તમને પાંચ નિયમ લખાવ્યા અને સમજાવ્યા, કોઈ પણ પ્રકાર ચાલુ કરતા પહેલા આપણને આ નિયમ સમજાવવા જોઈએ અને આવડવા જોઈએ। આવડવા કરતા પણ વધારે નિયમ સમજાવવા જરૂરી છે અને એને લાગુ પાડતા ક્યારે ક્યાં નિયમની જરૂર છે એની ખબર નહીં પડે તો તમે વાક્ય ખોટું બનાવશો। નિયમ સામે રાખશો તો ચાલશે બરાબર, પણ કયા વાક્યમાં કયા નિયમની જરૂર છે જો એ ખબર નહીં પડે તો તમે ખોટો નિયમ લાગુ પાડી અને વાક્ય ખોટું બનાવશો। એટલે તમારે હોમવર્કમાં આજે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સામાન્ય પાંચ નિયમો આપણે લખ્યા અને સમજ્યા, તેને વ્યવસ્થિત રીતે સમજી અને પાકા કરી અને સ્ટડી કરવાના છે। આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પ્રકાર નંબર એક લખવાનું નથી, ખાલી સાંભળી લો, પ્રકાર નંબર એક એસર્ટિવ સેન્ટેન્સ, એનું ઇનડાયરેક્ટમાં કેમ રૂપાંતર થાય તે શીખવાનું શરૂ કરશું। એના નિયમો પર્સનલ એના પોતાના જ હશે, સાવ ઓછા હશે, પણ એસર્ટિવના પોતાના પર્સનલ નિયમ લખશું અને એનું રૂપાંતર શીખશું। પણ તમારે હોમવર્કમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવું હોય તો બે કામ કરવાના છે, એક પહેલું એક થી બાર કાળને ફરીથી રિફર કરી લેશો બરાબર, અને આ જે નિયમો મેં આપ્યા છે આજે એક થી પાંચ એને વ્યવસ્થિત વાંચી સમજી અને જેટલા શક્ય હોય એટલા પાકા કરવાના છે। ઓકે, આટલું હોમવર્ક વ્યવસ્થિત રીતે કરી અને આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રકાર નંબર એક શરૂ કરશું। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે શરૂ કર્યું છે એ પૂરું ક્યારે થશે એનું કાંઈ નક્કી નથી, કેટલા લેક્ચર જોઈએ, કેમ જોઈએ, કેટલું તમને આવડે છે, કેટલો એક્ઝામ્પલ મારે કરાવવા પડે છે બરાબર, એ બધું સમય નક્કી કરશે। આજે આપણે માત્ર શરૂઆત કરી છે। ઓકે, બેસ્ટ ઓફ લક, ગુડ ડે।